સુરત મહાનગરપાલિકાના સ્ટાફ પર ચોટા બજારમાં ગયા ગુરુવારે દબાણ હટાવવા ઝુંબેશ વેળાએ હુમલાની ઘટના થઈ હતી, જેમાં ઈજા પણ થઈ હતી, જેથી આ ઘટનામાં એકની ધરપકડ કરી 15 સામે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે અને યુનિયન સ્ટીયરિંગ કમિટીના સેંકડો કર્મચારી અધિકારીઓ પાલિકા કેમ્પસમાં એકત્રિત થઈ હુમલાની ઘટનાને વખોડી સૂત્રોચ્ચારો પોકારતા વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાલિકા કમિશનરને તથા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે. મળતી માહિતી અનુસાર સુરત મહાનગરપાલિકાના સ્ટાફ પર ચોટા બજારમાં ગયા ગુરુવારે દબાણ હટાવવા ઝુંબેશ વેળામાં ટોળાએ કરેલા હુમલાની ઘટનામાં ડેપ્યુટી ઇજનેર રાજેશ સુખડિયા અને બે માર્શલોને ઈજા થઈ હતી. આ ઘટનામાં એકને ધરપકડ કરીને 15 સામે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે જ 14 જેટલા યુનિયનોની સ્ટીયરિંગ કમિટીના નેજા હેઠળ શુક્રવારે સાંજે સેંકડો કર્મચારી અધિકારીઓ પાલિકા કેમ્પસમાં એકત્રિત થઈ હુમલાની ઘટનાને વખોડી સૂત્રોચ્ચાર પોકારતા વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાલિકા કમિશનરને તથા પોલીસ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. યુનિયનોની બનેલી સ્ટીયરિંગ કમિટીએ હજારો સેકન્ડો ટેકનિકલ નોન ટેકનિકલ કર્મચારીઓ તથા અન્ય સામે હવે લડી હાલાકી કરી રહ્યા છે. દબાણ હટાવવા ગયેલા સ્ટાફને ચોટા બજારમાં દોડાવીને માર મારવાની ઘટનાને વખોડી કાઢતા માંગ કરાઈ છે કે દૂર કરવાની તથા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવા માટે એક અલગ સેલ ઉભું કરો, તેમજ તેમાં કાયમી ધોરણે પૂરતી સંખ્યામાં પીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ રાખવામાં આવે, નિવૃત્ત આર્મીઓને પણ નિમો, તમે જ હવે એસએસઆઈ ઇજનેરોને આ કામગીરીમાંથી બાકાત કરવામાં આવે. રોષે ભરાયેલા તમામ યુનિયનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આ માંગણીનું તાકીદે નિરાકરણ નહીં કરવામાં આવે તો દબાણ દૂર કરવાની તથા રખડતા ઢોર પકડવાની કામગીરીનો બહિષ્કાર કરાશે. પાલિકાના ડેપ્યુટી ઇજનેર તથા બે માર્શલોને માર મારવાની ઘટના બાદ બીજા દિવસે સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર બસ્કાની ટીમે સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત, માર્શલો, ગાર્ડ્સના મોટા કાફલા સાથે દબાણ હટાવ્યા હતા. દુકાનો બહાર એગલો, પાઇપ કાપી દબાણો દૂર કરાયા હતા. ચોટા બજારની ઘટનામાં આઠવા પોલીસે મહિલા રેજીયા આપા, તેનો પુત્ર આરિફ તેમજ ઇરફાન ઉર્ફે ટીપુ સહિત 15 તોફાની તત્વો સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે. મોડી રાત્રે જ આ રેજીયા આપાના પુત્ર આરિફની પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે શુક્રવારે મહાનગરપાલિકાના યુનિયનોની સ્ટીયરિંગ કમિટીએ પણ પોલીસ કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું. સુરત મહાનગરપાલિકાના યુનિયનોની બનેલી સ્ટીયરિંગ કમિટીનો કન્વીનર છું. સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ જેમ કે દબાણ દૂર કરવાની કામગીરી, રખડતા ઢોર પકડવાની કામગીરી, ડિમોલિશન કરવાની કામગીરી, આવી બધી કામગીરી જ્યારે કરવામાં આવે છે ત્યારે શહેરીજનો તરફથી આવી કામગીરીમાં રૂકાવટ ઊભી કરવામાં આવે છે અને કર્મચારીઓ પર શારીરિક હુમલા કરવામાં આવે છે. ગઈકાલે એટલે કે તારીખ 2 જાન્યુઆરી 2020 રોજ સેન્ટ્રલ ઝોનના ચૌટા બજાર વિસ્તારમાં અમારા કર્મચારીઓ ઉપર ખૂબ મોટી સંખ્યામાં ત્યાંના લારીવાળાઓ, ફેરિયાઓ અને દુકાનદારો દ્વારા ભેગા થઈને એક સામૂહિક હુમલો કરવામાં આવ્યો, જેના કારણે અમારા 3 કર્મચારીઓને ઈજાઓ થઈ અને એ લોકોને સારવાર પણ લેવી પડી. એટલું જ નહીં, આવા હુમલાઓ અવારનવાર થાય છે, જે સંજોગોમાં અમે અવારનવાર રજૂઆતો કરી છે. એટલું જ નહીં, અમારા કર્મચારીઓના ઘણા બધા પ્રશ્નો લાંબા સમયથી પડતર છે, જે પ્રશ્નોનું અમારા નિરાકરણ આવતું નથી. એના કારણે આજે સુરત મહાનગરપાલિકાના અમારા યુનિયનોની સ્ટીયરિંગ કમિટી, કે જેમાં 18 જેટલા યુનિયનોનો સમાવેશ થાય છે, એ 18 યુનિયન અને બીજા પણ 3 જેટલા યુનિયનો આજની આ અમારા આંદોલનમાં જોડાયા છે અને અમે આજે સામૂહિક આંદોલન કરીને કમિશનરશ્રીને અને પોલીસ કમિશનરશ્રીને એક આવેદન પત્ર આપીએ છીએ અને સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી સમક્ષ અમે રજૂઆત કરીએ છીએ કે અમારા પ્રશ્નોનું તાકીદે નિરાકરણ કરવામાં આવે. જો સમય મર્યાદામાં એનું નિરાકરણ ન કરવામાં આવશે તો અમારે દબાણ ખાતાની કામગીરી, રખડતા ઢોર પકડવાની કામગીરી અને બાયોમેટ્રિક પદ્ધતિથી હાજરી પૂરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિનો સૌપ્રથમ અમારે બહિષ્કાર કરવાની ફરજ પડશે અને ત્યારબાદ બાકીના જલદ પગલાં પણ અમારે ભરવાની ફરજ પડનાર છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.